ભુજ તાલુકાના ઢોરી અનુસૂચિત જાતિના સમાજ માટે સરકારી ટાવર્સ જમીન ફાળવવામાં તેવી માંગ કરી કલેક્ટરને આપવામાં આવ્યું કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામના અનુસૂચિત જાતિ સમાજના બસો પચાસથી થી વધારે ઘરોની વસ્તી આવેલ છે પણ ગામમાં તેમની પાસે પોતાના સમાજની અલગથી સમાજવાળી નથી જેથી તેઓ સામાજિક પ્રસંગો ઉજવી શકતા નથી તેથી સરકારી ટાવર્સની જમીનની માંગણી કરવામાં આવેલ છે તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે ઢોરી ગામના અનુસૂચિત જાતિના ભાઈઓ કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રહેણાંક મકાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો શું કહે છે ઢોરી ગામના અનુસૂચિત સમાજના આગેવાનો સાંભળીએ તેમના શબ્દોમાં મેઘવાડ સમાજની જે વસ્તી મોટી છે ત્યાં સંબોધડી માટે ભૂતકાળમાં જમીન માગવામાં આવેલી એમાં ગ્રામ પંચાયતના સામાજિક ચેરમેનશ્રી અને તેમણે ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરેલો છે આ માગણીને ધ્યાને લેવાને બદલે ત્યાંના સ્થાનિક આગેવાનોએ રાજકીય દબાણ હેઠળ અને પૈસાના જોરે એ જમીન એક ટ્રસ્ટ બનાવી અને ટ્રસ્ટના નામે જમીન પાસ કરાવે છે એ જમીન પાસ કરાવે તેમાં દલિત આગેવાનો કોઈ વાંધો નથી પણ એ જમીન જે છે જે મૂળ જે માગણી છે એની અવગણના કરવામાં આવી છે બાકીના સમાજની અવગણના કરવામાં આવી છે અને ભવિષ્યમાં જ્યારે ગ્રામ પંચાયતને કે અન્ય સમાજને જમીન જમીન જમીનની જરૂર પડશે ત્યારે મોકાની જમીન અને દસ એકર જે જમીન જોઈ એને બજુ થશે તો બાકીની સમાજ જશે ક્યાં એટલે ગુજરાત સમાજના દલિત આગેવાનો જે આપણા એડવોકેટ ધનજીભાઈ છે સામાજિક ચેરમેન છે એમણે એવી માગણી કરેલી કે જે જમીન છે મૂળ માગણીવાળાને આપવામાં આવે અને જેને જમીન જમીન અત્યારે માગણી કરેલ છે એને જમીન આપવામાં ન આવે અટકાવવામાં આવે અને આ પ્રક્રિયા જો આગળ વધશે અને એને જમીન આપવામાં આવશે તો એના સામે કાયદાકીય પ્રક્રિયા તો ચાલુ કરવામાં આવશે જ સાથે સાથે જે મૂળ માગણી દલિત સમાજ છે ગુજર સમાજ છે એ ગાંધી આ માર્ગે પણ આગળ વધશે એટલે અને ગામમાં સમાજો સમાજો વચ્ચે વૈમણસ ન થાય એના માટે પણ તંત્રે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ જે ભવિષ્યમાં કાયદો વ્યવસ્થા બગડે કારણ કે ગેરકાયદેસર રીતે દબાણથી અને પૈસાથી કોઈને જમીન આપવામાં આવશે તો એ દલિત સમાજના આગેવાનો દલિત સમાજ અને ત્યાંના ધોરી ગામના આગેવાનો સાંખી નહીં લે અને એના માટે જ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું